मैजिक ऑफ थिंकिंग बिग। सफलतानी गुरु चावी सीखो, उच्च विचारो अने ए बधुं ज प्राप्त करो जेनी तमे कायम इच्छा राखो छो। प्रकरण एक, विश्वास राखो कि तमे सफल थई सको छो अने तमे थई जशो। नित्य ज्ञान ऑडियोज। सफलता एटले घणी बधी अद्भुत अने सारी बाबतो। सफलतानो अर्थ छे श्रीमंतता, शानदार घर, मजानी रजाओ, यात्रा, नवी वस्तुओ, आर्थिक सुरक्षा, पोताना बाळकोने वधारेमां वधारे खुशीओ आपवी। सफलतानो अर्थ थाय छे प्रशंसाने पात्र बनवू, निडर बनवू, पोताना बिजनेस अने सामाजिक जीवनमां मान सम्मान मेळवू। सफलतानो अर्थ छे आत्मसम्मान, जीवननું સાચું સુખ અને જીવનમાં સંતોષ। જે લોકો તમારા પર નિર્ભર છે તેમના માટે વધારે ને વધારે કરી બતાવવાની ક્ષમતા। સફળતાનો અર્થ થાય જીતવું। સફળતા ઉપલબ્ધિ મનુષ્યના જીવનના લક્ષ્ય છે। દરેક વ્યક્તિ સફળતા ઝંખે છે। દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને જીવનમાં બધા સુખ મળે। કોઈ પણ ઘસાઈ ઘસાઈને સરેરાશ જીવન જીવવા માંગતું નથી। કોઈને પણ સેકન્ડ ક્લાસ દેખાવું નથી કે પછી એ પછી જીવન ગુજારવું નથી। સફળ જીવનનો વ્યવહારિક રસ્તો આપણને બાઇબલની એક પંક્તિમાં દર્શાવ્યો છે, જેના અનુસાર આસ્થાથી પહાડને પણ હલાવી શકાય છે। વિશ્વાસ કરો, ખરેખર વિશ્વાસ રાખો કે તમે પહાડ હલાવી શકો છો અને તમે ખરેખર એવું કરી શકો છો। મોટાભાગના લોકોને એવો વિશ્વાસ જ નથી હોતો કે તેમનામાં પહાડ હલાવવાની ક્ષમતા છે। તેનું પરિણામ એ આવે છે કે તેઓ આવું ક્યારેય નથી કરી શકતા। કોઈક અવસરે તમે કદાચ કોઈકને એવું કહેતા સાંભળ્યા હશે, એવું વિચારવું બકવાસ છે કે તમે કોઈ પહાડને એવું કહીને હલાવી શકો। પહાડ મારા રસ્તામાંથી ખસી જા, આ અસંભવ છે। જે લોકો એવું વિચારે છે તેમના આસ્થા અને ઈચ્છા વચ્ચેના અંતરને યોગ્ય રીતે સમજ્યું નથી। એ સત્ય છે કે ફક્ત ઈચ્છા કરવાથી જ તમે પહાડને ખસેડી ન શકો। ફક્ત ઈચ્છા કરવાથી જ તમે એક્ઝિક્યુટિવ ન બની શકો। ફક્ત ઈચ્છા કરવાથી તમે પાંચ બેડરૂમ અને 3 બાથરૂમવાળા ઘરના માલિક ન બની જાઓ કે તમે અમીર નથી બની જવાના। ફક્ત ઈચ્છા કરવાથી તમે નીડર બની નથી જવાના, પરંતુ જો તમારામાં વિશ્વાસ હોય તો તમે પહાડને હલાવી શકો છો। જો તમને તમારી સફળતા અંગે વિશ્વાસ હોય તો તમે પહાડને હલાવી શકો છો। જો તમને તમારી સફળતા પર વિશ્વાસ હોય તો આ વિશ્વાસના સહારે તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો। વિશ્વાસની શક્તિના વિષયમાં કશું જ જાદુઈ કે રહસ્યમય નથી। વિશ્વાસ આ રીતે કામ કરે છે, મને વિશ્વાસ છે કે હું આ કરી શકું છું। આવો અભિગમ આપણને એ શક્તિ, યોગ્યતા અને ઉર્જા આપે છે જેના સહારે આપણે તે કામ કરી શકીએ છીએ। જ્યારે તમને વિશ્વાસ હોય છે કે તમે કોઈ કામ કરી શકો છો તો તમને આપોઆપ સમજાઈ જાય છે કે આને કઈ રીતે કરી શકાય। દરરોજ દેશભરના યુવાનો કોઈ નવી નોકરી શરૂ કરી રહ્યા હોય છે। આ બધી જ યુવક યુવતીઓ ઈચ્છે છે કે કોઈ દિવસ તે સફળતાના શિખરે પહોંચશે અને સફળ બને, પરંતુ આમાંના મોટાભાગના લોકોને એ વિશ્વાસ નથી કે તેઓ ક્યારેય તો શિખર પર પહોંચી શકશે, અને આ જ કારણે તેઓ શિખરે પહોંચી શકતા નથી। જો તમે એમ માની લો કે શિખર પર પહોંચવું અશક્ય છે તો તમે એ સીડીઓ શોધી જ નહીં શકો જેના સહારે તમે શિખર પર પહોંચી શકો। આવા લોકો આજીવન સરેરાશ વ્યક્તિઓની જેમ જ વ્યવહાર કરતા રહે છે, પરંતુ આમાંના કેટલાક યુવક યુવતીઓને વિશ્વાસ હશે કે તેઓ સફળ થઈ શકે છે। તેઓ પોતાના પ્રત્યેના હું શિખર પર પહોંચીને બતાવીશવાળો અભિગમ રાખે છે, અને કારણ કે તેમનામાં જબરદસ્ત વિશ્વાસ હોય છે, આથી તેઓ શિખર પર પહોંચી જાય છે એ જાણીને કે તેઓ પણ સફળ બની શકે છે, અને આવું અસંભવ નથી। આ લોકો પોતાના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ્સના વ્યવહારને ધ્યાનથી જોવે છે। જે માણસને વિશ્વાસ હોય કે તે કામ કરી લેશે, તેને કાયમ જ તે કામ કરવાની પદ્ધતિની સૂઝ પડી જાય છે। મારી પરિચિત એક મહિલાએ 2 વર્ષ પહેલાં એવો નિર્ણય કર્યો કે તે મોબાઈલ હોમ વેચવાની સેલ્સ એજન્સી બનાવશે। તેના ઘણા લોકોએ સલાહ આપી કે તેણે આવું ન કરવું જોઈએ, કારણ કે તે આવું નહીં કરી શકે।
તે મહિના પાસે જમા પૂંજીના નામે ફક્ત $3,000 હતા અને તેણે કહ્યું કે આ કામ શરૂ કરવા માટે આનાથી ઘણી વધારે પૂંજીની જરૂર હોય છે। તેને સમજાવ્યું કે આમાં પ્રતિયોગિતા ઘણી છે, આ સિવાય તમને મોબાઈલ હોમ્સ વેચવાનો કોઈ અનુભવ પણ નથી, તમને બિઝનેસ ચલાવવાનો પણ અનુભવ નથી, પરંતુ આ યુવા મહિલાને પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ હતો અને એને વિશ્વાસ હતો કે તે સફળ થશે। તે માનતી હતી કે તેની પાસે પૂંજી નહોતી, કે બિઝનેસમાં ખરેખર બહુ જ પ્રતિયોગિતા હતી અને એ પણ કે તેની પાસે અનુભવ નહોતો, પરંતુ તેણે કહ્યું, મને સાફ દેખાઈ રહ્યું છે કે મોબાઈલ હોમ ઉદ્યોગ ઝડપથી ફેલાઈ જઈ રહ્યો છે, આ ઉપરાંત મેં મારી આ બિઝનેસમાં પ્રતિયોગિતાનું અધ્યયન કરી લીધું, હું જાણું છું કે હું આ બિઝનેસમાં આ શહેરમાં સૌથી સારી રીતે ચલાવી શકીશ, હું જાણું છું કે મારાથી થોડી ઘણી ભૂલો થશે પણ હું શિખર પર ઝડપથી પહોંચવા માંગુ છું। તે પહોંચી ગઈ, તેને પૂંજી ભેગી કરવામાં કોઈ ખાસ મુશ્કેલી ઊભી ન થઈ। આ બિઝનેસમાં સફળતાના તેના દ્રઢ વિશ્વાસને જોઈને બે નિવેશકોએ તેના વ્યવસાયમાં નિવેશ કરવાનું જોખમ લીધું અને સંપૂર્ણ આસ્થામાં સહારે તેને અસંભવને કરી બતાવ્યું। તેને પૈસા આપ્યા વગર એક ટ્રેનર નિર્માતા પાસેથી માલ એડવાન્સ લીધો। ગયા વર્ષે તેને $1,000,000થી પણ વધારે કિંમતના ટ્રેનર વેચ્યા। આવતા વર્ષે તેને કહ્યું, મને આશા છે કે હું $2,000,000નો આંકડો પાર કરી લઈશ। વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ મસ્તિષ્કને પ્રેરિત કરે છે કે તે લક્ષ્યને પ્રાપ્ત કરવાની પદ્ધતિ, સાધન અને ઉપાય શોધે, અને જો તમને વિશ્વાસ હોય કે તમે સફળ થઈ શકો છો તો આનાથી બીજા પણ તમારા પર વિશ્વાસ કરવા લાગે છે। મોટાભાગના લોકોની વિશ્વાસ શક્તિમાં ભરોસો નથી હોતો, પરંતુ ઘણા લોકો કરે છે। જેમ કે અમેરિકામાં સક્સેસફુલ વિનેમાં રહેનાર નાગરિકો, કેટલાક અઠવાડિયા પહેલાં મને મારા એક મિત્રએ, કે જે સ્ટેટ હાઈવે ડિપાર્ટમેન્ટના અધિકારી છે, મને એક પહાડ હલાવી દેનાર અનુભવ કરાવ્યો। ગયા મહિને મારા મિત્રએ કહ્યું, અમારા વિભાગે ઘણી એન્જિનિયર કંપનીઓના ટેન્ડરને નોટિસ આપી, અમારા હાઈવે બનાવવા માટે કોઈ ફર્મ પાસે 8 પુલોની ડિઝાઇન બનાવડાવવાની હતી। પુલની કિંમત $5,000,000 હતી, જે પણ એન્જિનિયરિંગ ફર્મને પસંદ કરાતી। તેને ડિઝાઇનિંગના કામ માટે 4% કમિશન આપવાનું પ્રસ્તાવિત હતું, એટલે કે $200,000। મેં આ વિશે 21 ડિઝાઇનિંગ ફર્મ્સને વાત કરી, સૌથી મોટી 4 ફર્મ્સ તો તરત જ પ્રસ્તાવ મોકલી દીધા, બાકીની 17 કંપનીઓ નાની હતી, જેમાંથી ફક્ત 3-7 એન્જિનિયર જ હતા। પ્રોજેક્ટ એટલો મોટો હતો કે તેમાં 16 તો તેના મોટા આકારને જોઈને જ ગભરાઈ ગઈ। તેમણે આટલા મોટા પ્રોજેક્ટને જોયો, પોતાનું માથું હલાવ્યું અને આ પ્રકારની વાત કહી, આ અમારા માટે બહુ જ મોટો પ્રોજેક્ટ છે, કાશ અમે આને કરી શકત, પરંતુ કોશિશ કરવાનો પણ કોઈ ઈરાદો નથી। પરંતુ તેમનામાંથી એક નાનકડી ફર્મે, જેના પાસે ફક્ત 3 એન્જિનિયર હતા, પ્રોજેક્ટનું અધ્યયન કર્યું અને કહ્યું, અમે આ કરી શકીશું, અમે એક પ્રસ્તાવ તો મોકલી જ આપીએ છીએ। તેમણે પ્રસ્તાવ મોકલ્યો અને તેમને એ કામ મળી ગયું। જેમને વિશ્વાસ હોય છે કે તે પહાડ હલાવી શકે છે, તેઓ આવું કરી શકે છે। તેમને વિશ્વાસ હોય છે કે તેઓ પહાડ નહીં હલાવી શકે, તેઓ આવું નથી કરી શકતા। વિશ્વાસથી જ આવું કરવાની શક્તિ મળે છે। ખરેખર તો આજના આધુનિક સમયમાં વિશ્વાસના દમ પર પહાડ હલાવવા કરતાં પણ મોટી વસ્તુઓ કરવી સંભવ છે। આજના અંતરિક્ષ અન્વેષ કાર્યક્રમનો સૌથી મૂળભૂત તત્વ એ છે કે અંતરિક્ષને જીતી શકાય છે, મનુષ્ય અંતરિક્ષમાં યાત્રા કરી શકે છે। આ દ્રઢ વિશ્વાસ વગર અમારી વૈજ્ઞાનિકોને તે ઉત્સાહ, સાહસ અને રુચિ ઉત્પન્ન થઈ શકતા નથી, જેનાથી તેમને આગળ વધવા માટે પ્રોત્સાહન મળે। એ વિશ્વાસ કે કેન્સરનો ઉપચાર કરી શકાય છે, આપણને એ વાત માટે પ્રેરિત કરે છે કે આપણે તેના ઉપચારને શોધી અને આખરે એવો ઉપચાર આપણે શોધી જ લઈશું। અત્યારે એવી ચર્ચા ચાલી રહી છે કે ઇંગ્લિશ ચેનલ નીચે એક ટર્નન બનાવાય અને ઇંગ્લેન્ડને મહાદ્વીપ સાથે જોડી દેવાય। આ ટર્નન બનાવી શકશે કે નહીં, આ એ વાત પર નિર્ભર છે કે આને બનાવનાર લોકો પાસે એવું કરવાનો વિશ્વાસ છે કે નહીં। પ્રબળ વિશ્વાસ જ એ શક્તિ છે જે મહાન પુસ્તકો, નાટકો, વૈજ્ઞાનિક શોધો પાછળ હોય છે। સફળતામાં વિશ્વાસ જ દરેક સફળ બિઝનેસ, ચર્ચ અને રાજનૈતિક સંગઠન પાછળ હોય છે। સફળતામાં વિશ્વાસ જ તે મૂળભૂત અનિવાર્ય તત્વ છે જે દરેક સફળ વ્યક્તિમાં જોવા મળે છે।
विश्वास करो, खरेखर विश्वास करो, तमे सफल थई शको छो अने तमे थई जशो। वर्षो सुधी मैं एवा घणा लोको साथे वात करी छे जे पोताना बिजनेस के बीजा कैरियरमां असफल थई चूक्या हता। मैं असफलताना घणा कारणों अने घणा बधा बहाना सांभळ्या छे। असफलता विशे थयेला आ चर्चाओमां अमने एक महत्वपूर्ण जानकारी मिली। असफल माणसना मोढे आ प्रकारनी कोईक ने कोईक वात जरूर सांभळवा मळी हती। साचू कहूँ के मने लागतुं ज नहोतुं के अमे सफल थई शकीशुं। के पछी मैं काम शुरू कर्युं ते पहेलाथी ज मने आनी सफलता पर शंका थई रही हती। के पछी खरेखर तो आने असफल थवाथी ज मने जराय आश्चर्य थयुं नथी। सारू, हूँ प्रयत्न करीने जोउं छुं पण मने नथी लागतुं के आ थशे। जेवा अभिगमना कारणे ज माणस असफल थाय छे। अविश्वास नकारात्मक शक्ति छे। ज्यारे मस्तिष्क कोईपण वात पर अविश्वास करे कि कोईपण वात पर संदेह करे तो मस्तिष्क एवा कारणोने शोधी ले छे जेनाथी अविश्वासने बळ मळे। मोटा भागनी असफळताओ माटे जवाबदार छे शंका, अविश्वास, असफळ थवानी अवचेतन इच्छा अने सफळ थवानी साची इच्छा न होवी। शंका करो अने असफळ थाओ, जीतवा विशे विचारो अने सफळ थाओ। एक युवा वार्ताकार पोताना लेखन महत्वाकांक्षाओ अंगे मने ताजेतरमां ज मळ्या हता। चर्चा तेमना क्षेत्रना एक महान लेखक विशे थवा लागी। ओ, तेमणे कह्युं, मिस्टर एक्स असाधारण लेखक छे परंतु हूँ तेमना जेटलो सफळ न थई शकुं। तेना અભિગમથી મને બહુ જ નિરાશા થઈ કારણ કે હું તે મિસ્ટર એક્સને જાણું છું। તેમનામાં ન તો અસાધારણ બુદ્ધિ છે, ન અસાધારણ પ્રેરણા, ન તો તે કોઈ અન્ય વાતમાં સુપર છે। તેમનામાં ફક્ત એક જ વાત અસાધારણ છે અને તે છે તેમના અસાધારણ આત્મવિશ્વાસ। તેમને હવે વિશ્વાસ છે કે તેઓ સર્વશ્રેષ્ઠ લેખક છે અને આથી તેઓ સર્વશ્રેષ્ઠ લખે છે। નીડરનું સન્માન કરવું સારી વાત છે, તેની પાસેથી શીખો, તેને ધ્યાનથી જુઓ, તેનું અધ્યયન કરો, પરંતુ તેની પૂજા ન કરો। એવો વિશ્વાસ રાખો કે તમે તેનાથી ઉપર જઈ શકો છો। જે લોકોનો અભિગમ સેકન્ડ ક્લાસ હોય છે તેઓ સેકન્ડ ક્લાસ કામ જ કરી શકે છે। આ રીતે જુઓ, વિશ્વાસ જ એ થર્મોસ્ટેટ છે જે આપણી ઉપલબ્ધિઓને નિયમિત કરે છે। એ વ્યક્તિનું અધ્યયન કરો જે સરેરાશ જીવનને પરોઝરમાં ગૂંચવાયેલા છે। તેને વિશ્વાસ છે કે તે અયોગ્ય છે, આથી તેને અયોગ્ય સમજવામાં આવે છે। તે માને છે કે તે મોટા મોટા કામ નહીં કરી શકે અને આથી તેને નહીં નથી કરી શકતા। તેઓ માને છે કે તે મહત્વપૂર્ણ નથી, આથી જ જે પણ તે કરે છે તે કામ મહત્વહીન બની જાય છે। સમયની સાથે સાથે આત્મવિશ્વાસનો અભાવ તેમની વાતો, ચાંદાન અને કામોમાં દેખાવા લાગે છે। જ્યાં સુધી તેમની થર્મોસ્ટેટને ફરીથી સંતુલિત નહીં કરે ત્યાં સુધી તે સંકોચિત થતા રહે છે, તેનું કદ ઘટતું જશે અને પોતાની જ નજરમાં નાના થતા જશે। કારણ કે બીજા આપણામાં એ જ જુએ છે જે આપણે આપણામાં જોઈએ છીએ, આથી તે પોતાની આસપાસના લોકોની નજરમાં પણ નાના થતા જશે। હવે એ વ્યક્તિ સામે જુઓ જે આગળ વધી રહી છે, તેને વિશ્વાસ છે કે તે યોગ્ય છે અને આથી બાકીના લોકો પણ તેને યોગ્ય જ સમજે છે। તેને વિશ્વાસ છે કે તે મોટા મુશ્કેલ કામ કરી શકે છે અને આથી જ તે એને કરીને છે। જે પણ તે કરે છે, જે રીતે તે લોકો સાથે વાત કરે છે, તેનું ચરિત્ર, તેના વિચાર, તેના દ્રષ્ટિકોણ, બધી જ વાતોમાં એક ઝલક દેખાય છે કે આ વ્યક્તિ પ્રોફેશનલ છે, આ એક મહત્વપૂર્ણ વ્યક્તિ છે। કોઈ પણ વ્યક્તિ એવી જ હોય છે જેવા તેના વિચાર હોય છે। મોટી વાતોમાં વિશ્વાસ રાખો, પોતાના થર્મોસ્ટેટને આગળની તરફ સેટ કરો। પોતાની સફળતાના અભિયાનની શરૂઆત એ સાચા ગંભીર વિશ્વાસથી કરો કે તમે સફળ થઈ શકશો। જો તમને વિશ્વાસ છે કે તમે મહાન બની શકો તો તમે ખરેખર મહાન બની જશો। ઘણા વર્ષો પહેલાં હું ડેટ્રોઇટમાં એક બિઝનેસમેન સમૂહને સંબોધિત કરી રહ્યો હતો। ચર્ચા પછી એક વ્યક્તિ મારી પાસે આવી અને તેને પોતાના પરિચય આપ્યા પછી કહ્યું, મને તમારી વાતો ગમી, શું તમે મને થોડો સમય આપી શકો છો? હું તમારી સાથે મારા વ્યક્તિગત અનુભવ ઉપર ચર્ચા કરવા માંગુ છું। થોડા સમય પછી અમે એક રેસ્ટોરન્ટમાં બેઠા હતા। મારો એક વ્યક્તિગત અનુભવ છે, તેણે શરૂઆત કરી,
જે તમારી આજે સાંજની ચર્ચા સાથે સંબંધિત છે. તમે કહ્યું કે તમે કઈ રીતે તમારા મગજને પોતાનો સહયોગી બનાવશો, ન કે તમારો વિરોધી. મેં આજ સુધી એ કોઈને નથી કહ્યું કે મેં કઈ રીતે પોતાની જાતે સરેરાશ લોકોને દુનિયાથી ઉપર લાવી છે, પરંતુ હું તમને આ કહેવા માગું છું, હું આ સાંભળવા માગું છું. મેં કહ્યું, આજથી 5 વર્ષ પહેલાં હું પણ બીજાઓ જેવો હતો. મારું જીવન ધસડરા કરી રહ્યું હતું. મારી કમાણી સરેરાશ હતી, પરંતુ આદર્શ ન હતું. અમારું ઘર બહુ જ નાનું હતું. અમારી પાસે અમને ગમતી વસ્તુઓ ખરીદવા પૈસા નહોતા. મારી પત્ની, ભગવાન તેનું ભલું કરે, આ વાતની ફરિયાદ નહોતી કરતી, પરંતુ તેના ચહેરા પર તે સાફ લખેલું હતું કે તેણે ભાગ્ય સામે હાર માની દીધી છે અને તે ખરેખર ખુશ નથી. પોતાની અંદર હું બહુ જ અસંતુષ્ટતા અનુભવી રહ્યો હતો. જ્યારે મેં જોયું કે હું મારી સારી પત્ની અને 2 બાળકોને આદર્શ જીવનશૈલી નથી આપી શકતો, તો મને અંદરથી બહુ જ દુઃખ થયું. પરંતુ આજે બધું જ બદલાઈ ગયું છે. મારા મિત્રએ કહ્યું, આજે અમે 2 એકરના પ્લોટ પર બનાવેલા અમારા સુંદર નવા ઘરમાં રહીએ છીએ, જે અહીંથી 200 માઇલ દૂર છે. આજે અમને એ વાતની ચિંતા નથી કે અમે અમારા સંતાનોને સારી કોલેજમાં મોકલી શકીશું કે નહીં. આજે મારી પત્ની જ્યારે નવા કપડાં ખરીદે છે તો તેને એવું નથી લાગતું જાણે તેને કોઈ ગુનો કર્યો હોય. આવતા ઉનાળામાં અમે લોકો 1 મહિનાની રજાઓ કાઢવા યુરોપ જઈ રહ્યા છીએ. અમે ખરેખર જીવનનો આનંદ લઈ રહ્યા છીએ. આવું કઈ રીતે થયું? મેં પૂછ્યું. તેનો જવાબ હતો, તમે આજે રાત્રે એક વાત કહી હતી, તમારા વિશ્વાસની શક્તિનું વહન કરો. મેં તે જ કર્યું અને પરિણામ તમારી સામે છે. 5 વર્ષ પહેલાં મેં ડેટ્રોઇટની એક ટૂન એન્ડ ટાઈ કંપની વિશે સાંભળ્યું. અમે ત્યાં ક્નેવલ નેનમાં રહેતા હતા. મેં નિર્ણય કર્યો કે પ્રયત્ન કરવામાં વાંધો શું છે, કદાચ અહીં થોડી વધારે સેલેરી મળી જાય. હું અહીંયા રવિવારે સાંજે જ આવી ગયો, જો કે ઇન્ટરવ્યૂ સોમવારે હતો. ડિનર પછી હું મારી હોટલના રૂમમાં બેઠો હતો. ખબર નહીં કેમ હું મારી જાતને ધુતકારવા લાગ્યો, પણ શા માટે? મેં મારી જાતને પૂછ્યું, શા માટે? હું એક અસફળ વ્યક્તિની જેમ મિડલ ક્લાસના દંડનમાં ફસાયેલો છું. શા માટે થોડી વધારે સેલેરી મેળવવા માટે હું આ નોકરી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છું? હું આજ સુધી એ નથી જાણી શક્યો કે મેં આવું કેમ કર્યું, પણ ત્યારબાદ મેં હોટલનું નોટપેડ લીધું. નોટપેડમાં મેં મારા કરતાં સફર હોય તેવી 5 વ્યક્તિના નામ લખ્યા, જેમને હું વર્ષોથી ઓળખતો હતો અને જેમની કમાણી અને નોકરી મારા કરતાં ઘણી સારી હતી. 2 તો મારા જૂના પડોશી હતા, જે હવે એક પોર્સ કોલોનીમાં રહેતા હતા. 2 લોકો માટે હું પહેલે કામ કરતો હતો અને 1 મારો સંબંધી હતો. ત્યારબાદ મેં મારી જાતને પૂછ્યું કે મારા આ 5 મિત્રો એવું શું હતું જે મારામાં નહોતું. મેં મારી અને તેમની બુદ્ધિની તુલના કરી અને ઈમાનદારીપૂર્વક વિશ્લેષણ કરતાં જણાયું કે જ્યાં સુધી બુદ્ધિનો પ્રશ્ન હતો, તેઓ મારા કરતાં ઉત્તમ નહોતા. ન તો તેઓ મારાથી શિક્ષા, ચરિત્ર કે વ્યક્તિગત આદતોમાં સારા હતા. છેવટે હું સફળતાના એક એવા ગુણ પર આવ્યો જેના વિશે ખૂબ ચર્ચા થાય છે, પહેજ કરી. મને આ માનતા ઘણી મુશ્કેલી પડી, પણ મારી પાસે આ સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. આ બાબતમાં મારો રેકોર્ડ તેમની તુલનાએ ખૂબ જ નીચો હતો. આ બધું વિચારતા 4 વાગી ગયા, પરંતુ મારી મગજ સ્પષ્ટ રીતે વિચારી રહ્યું હતું. જીવનમાં પહેલીવાર હું મારી નબળાઈ જોઈ શક્યો હતો. મેં જાણ્યું કે આ કારણે જ હું જીવનમાં આટલો પાછળ રહી ગયો હતો. હું કાયમ ટેકા માટે મારી સાથે એક નાનકડી નાકડી રાખતો હતો. હું મારી અંદર જેટલો ઊંડાણમાં ગયો, હું પામ્યો કે હું એટલા માટે પહેજ નહોતો કરતો, કારણ કે મને અંદરથી એ વિશ્વાસ ન હતો જે હું આવું કરી શકતો હતો કે હું ખરેખર અતિનાયક છું. આખી રાત હું એ જ વિચારતો રહ્યો કે આત્મવિશ્વાસ ઓછો હોવાનો કારણે જ મેં મારા મસ્તિષ્કને પોતાનું વિરોધી બનાવી દીધું હતું. મેં જાણ્યું હતું, પોતાની જાતને એ કહેતો હતો કે હું આગળ કેમ ન વધી શકું. જ્યારે મારે પોતાની જાતને આ કહેવું પડ્યું હતું કે મારે આગળ કેમ વધવું જોઈએ, હું મારી જાતને રસ્તામાં વેચી રહ્યો હતો. પોતાની નજરમાં જ ઉતરતો હોવાને કારણે જ હું લોકોની નજરમાં પણ ઉતરતો હતો. આ મારી
દરેક વાતમાં સ્પષ્ટપણે દેખાતું હતું. ત્યારે મને એ સમજાયું કે જ્યાં સુધી હું મારી જાત પર વિશ્વાસ નહીં કરું ત્યાં સુધી કોઈ બીજો પણ મારા પર વિશ્વાસ નહીં કરે. તે જ વખતે મેં નિર્ણય કર્યો, હવે સેકન્ડ ક્લાસની જિંદગી પૂરી, હવેથી હું પોતાને રસ્તામાં નહીં વેચું. તો સવારે મારામાં એ આત્મવિશ્વાસ હતો. નોકરીના એ ઇન્ટરવ્યૂમાં મારા વિશ્વાસની પહેલી પરીક્ષા થઈ. ઇન્ટરવ્યૂ માટે ઘરથી નીકળતી વખતે મેં વિચાર્યું હતું કે હું હિંમત કરીને મારી વર્તમાન નોકરી કરતાં 750 કે $1,000 વધારે માંગીશ. પરંતુ હવે જ્યાં હું જાણી ગયો હતો કે હું એક યોગ્ય વ્યક્તિ હતી, મેં $3,500 વધારે માંગ્યા તે મને મળ્યા પણ ખરા. હું પોતાની જાતને ઊંચા ભાવે એટલા માટે વેચી શક્યો કારણ કે એક રાત જનાવેના લાંબા આત્મવિશ્લેષણ પછી હું એ જાણી ગયો હતો કે મારામાં એવા ગુણ છે જેને મોંઘા ભાવે વેચી શકાય. 2 વર્ષમાં જ મેં મારી પ્રતિષ્ઠા એક સફળ બિઝનેસમેનના રૂપે બનાવી દીધી. બધા જાણી ગયા કે આ માણસ બિઝનેસ લાવી શકે છે. પછી મંદીનો સમયગાળો આવ્યો. આ સમયગાળા દરમિયાન હું વધારે મૂલ્યવાન બની ગયો કારણ કે મારામાં મારી ઇન્ડસ્ટ્રીમાં સૌથી સારો બિઝનેસ મેળવવાની આવડત હતી. કંપનીનું પુનઃગઠન થયું અને મને બહુ સારી સેલેરી મળવા લાગી અને આ ઉપરાંત મને કંપનીના ઘણા બધા શેર પણ મળ્યા. પોતાની જાતમાં વિશ્વાસ રાખો અને તમારી સાથે સારી ઘટનાઓ બનવા લાગશે. તમારું મગજ વિચારોની ફેક્ટરી છે. આ એક વ્યસ્ત ફેક્ટરી છે જે એક દિવસમાં અસંખ્ય વિચારોનું ઉત્પાદન કરે છે. તમારા વિચારોની આ ફેક્ટરીમાં ઉત્પાદનના ઇન્ચાર્જ 2 ફોરમેન છે, જેમાંના એકને આપણે મિસ્ટર વિજય અને બીજાને મિસ્ટર પરાજયનું નામ આપીશું. મિસ્ટર વિજય સકારાત્મક વિચારોના નિર્માણનો ઇન્ચાર્જ છે. તેમની વિશેષતા એ પ્રકારના કારણો આપવામાં આવે છે કે તમે કેમ સફળ થઈ શકો છો, તમારામાં આ કામની આવડત કેમ છે અને તમે આમાં કેમ સફળ થશો. બીજા ફોરમેન મિસ્ટર પરાજય નકારાત્મક વિચારોનું ઉત્પાદન કરે છે. આ ફોરમેન એવા કારણો શોધવામાં મહારત પામે છે કે તમે કોઈ કામ કેમ ન કરી શકો, કે તમે કેમ નબળા છો, કે તમે કેમ અક્ષમ છો. તેની વિશેષતા એ પ્રકારના વિચારની સોંપના શોધવાની છે કે તમે કેમ અસફળ થઈ જશો. મિસ્ટર વિજય અને મિસ્ટર પરાજય બંને બહુ જ આશાકારી હોય છે. તેઓ તરત જ તમારી વાત પર ધ્યાન આપે છે. તમારા બંનેમાંથી કોઈ પણ એક ફોરમેનને માનસિક રૂપે પણ ફક્ત સંકેત જ આપવાનો હોય છે. જો સંકેત સકારાત્મક હશે તો મિસ્ટર વિજય આગળ આવી જશે અને કામમાં જોડાઈ જશે. આ જ પ્રકારે નકારાત્મક સંકેત જોતાં જ મિસ્ટર પરાજય સક્રિય થઈ જશે. બંને ફોરમેન તમારા માટે કઈ રીતે કામ કરે છે તેને સ્વયં અજમાવી જુઓ. પોતાની જાતને કહો, આજે તો બહુ જ ખરાબ દિવસ છે. આથી મિસ્ટર પરાજય હજન કરવા લાગશે અને તે તમને સાચા સાબિત કરવા માટે કેટલાક તથ્યો ઉત્પાદન કરી દેશે. તે તમને એવું સૂચન આપશે કે વાતાવરણ વધારે ગરમ કે વધારે ઠંડુ છે, આજે બિઝનેસ ખરાબ રહેશે, વેચાણ ઓછું થશે, બીજા લોકો ચીડચીડિયા રહેશે, તમે બીમાર પડી શકો છો, તમારી પત્ની આજ વાતનું વટેસર કરશે. મિસ્ટર પરાજય બહુ જ સક્ષમ હોય છે. તે થોડી જ મિનિટમાં તમને પૂરેપૂરો વિશ્વાસ પૂર્ણપણે વિશ્વાસ અપાવી દે છે કે આજનો દિવસ ખરેખર બહુ જ ખરાબ છે, તમારો દિવસ ખરેખર ખરાબ સાબિત થાય છે. પરંતુ તમારી જાતને કહો, આજે કેટલો સરસ દિવસ છે. તરત જ મિસ્ટર વિજય સક્રિય થઈ જાય છે. તે તમને કહે છે, આજે શાનદાર દિવસ છે, વાતાવરણ ખુશનુમા છે, જીવન કેટલું સુખદ છે, આજે તમે જે પણ કામ કરશો તે ઉત્તમ જ કરશો અને તમે તેમાં નિશ્ચિતપણે સફળ થશો, તમારો એ દિવસ ખરેખર બહુ જ સારો પસાર થાય છે. આ જ રીતે મિસ્ટર પરાજય તમને એ જણાવશે કે મિસ્ટર સ્મિથને માન કેમ નહીં વેચી શકો. જ્યારે મિસ્ટર વિજય તમને જણાવે કે તમે મિસ્ટર સ્મિથને માન કઈ રીતે વેચી શકો છો, મિસ્ટર પરાજય તમને એ વિશ્વાસ અપાવે છે કે તમે અસફળ થઈ જશો. જ્યારે મિસ્ટર વિજય તમને એ વિશ્વાસ અપાવે છે કે તમે કઈ રીતે સફળ થશો, મિસ્ટર પરાજય તમને નાપસંદ કરવાના ઘણા કારણો ગણાવી દેશે. જ્યારે મિસ્ટર વિજય તમને પસંદ કરવાના ઘણા કારણો ગણાવી દેશે. તમે આ બંને ફોર્મેનોમાંથી જેને વધારે કામ આપશો તે તેટલા જ તાકાતવર બનતા જશે. જો મિસ્ટર પરાજયને વધારે કામ સોંપો તો તે પોતાના કર્મચારીઓની સંખ્યા વધારી દેશે અને તમારા મગજની વધારે જગ્યા પણ કબજે કરી દેશે.
એક દિવસ એવો આવશે જ્યારે તે તમારા મગજના વિચારોનું ઉત્પાદન પૂરેપૂરું પોતાના હાથમાં લઈ લેશે અને ત્યારબાદ તમારી માનસિકતા સંપૂર્ણપણે નકારાત્મક બની જશે. સમજદારી એમાં જ છે કે તમે મિસ્ટર પરાજયને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકો. તમારે તેની જરૂર નથી. તમારે તેની એ સલાહની જરૂર નથી કે તમે કોઈ કામ કેમ નહીં કરી શકો, કે તમે કેમ અક્ષમ છો, કે તમે કેમ અસફળ થશો વગેરે. જ્યાં તમે પહોંચવા માંગો છો ત્યાં સુધી તમને પહોંચવામાં મિસ્ટર પરાજય તમારી કોઈ મદદ નહીં કરી શકે. આથી જ મિસ્ટર પરાજયને તમે ધક્કો મારીને તમારા મગજની ફેક્ટરીમાંથી બહાર કાઢી દો. આખો વખત મિસ્ટર વિજય પાસે જ કામ કરાવો. જ્યારે પણ તમારા મગજમાં કોઈ વિચાર આવે તો મિસ્ટર વિજયને જ તે કામ સોંપવું. તે તમને જણાવશે કે તમે કઈ રીતે સફળ થઈ શકો છો. હવે પછીના 24 કલાકમાં અમેરિકામાં 11,500 નવા ગ્રાહકો આવી જશે. જનસંખ્યા ઝડપથી વધી રહી છે. હવે પછીના 10 વર્ષમાં 3.5 કરોડ લોકોની વૃદ્ધિનું અનુમાન છે. એનો અર્થ છે કે પાંચ મોટા શહેરોની વર્તમાન જનસંખ્યા ન્યૂયોર્ક, શિકાગો, લોસ એન્જિનિસ, ડેટ્રોઇટ અને ફિનાડેલ્ફિયા કલ્પના કરો. નવા ઉદ્યોગ, નવા વૈજ્ઞાનિક આવિષ્કાર, વધતા બજાર, દરેક બાજુ અવસર જ અવસર છે. આ સારા સમાચાર છે. જીવતા રહેવા માટે આ અદ્ભુત સમય છે. દરેક ક્ષેત્રમાં એવી તકો વિખેરાયેલી છે જ્યાં શિખર પરના લોકોની માંગ છે. તેવા લોકોની જીવનમાં બીજાને પ્રભાવિત કરવાનો અધિકતમ યોગ્યતા છે, જે બીજાને માર્ગદર્શન આપી શકે, જે તેમના નીડર બનીને તેમની સેવા કરી શકે. જે લોકો આવા નીડર બનશે તે બધા લોકો આજે વયસ્ક છે કે વયસ્ક બનવાના છે. તેમાંના એક તમે પણ હોઈ શકો છો. આર્થિક વ્યવસ્થામાં ઉછાળો આવવાનો અર્થ એ નથી કે તમે વ્યક્તિગત રૂપે સફળ થઈ જશો. જોવા જઈએ તો અમેરિકન અર્થવ્યવસ્થામાં ઉછાળો કાયમ જ રહ્યો છે, પરંતુ તેમ છતાંય લાખો કરોડો લોકો સંઘર્ષ જ કરતા રહે છે અને સફળ નથી થઈ શકતા. મોટાભાગના લોકો સરેરાશ જીવનના દંડનમાં જ ફસાયેલા રહે છે. છેલ્લા 2 દશકાથી સતત ચાલતી રહેલી રેકર્ડ બ્રેક અવસરનો લાભ નથી ઉઠાવી શકતા અને આગળ આવવાના સારા સમયમાં પણ મોટાભાગના લોકો ચિંતા જ કરતા રહે છે. તે કામ નથી કરી શકતા જે કરવા માંગે છે. આનું પરિણામ એ આવશે કે તેમને તેમના કામને બદલે ઓછી સેલેરી જ મળશે. તેમની ખુશી નાની ખુશી જ રહેશે. જે લોકો તકનો ભરપૂર લાભ ઉઠાવે છે, અને અહીંયા હું એમ કહેવા માંગુ છું કે તમે પણ તે લોકોમાં એક હોઈ શકો છો. કારણ કે જો એવું ન હોય તો તમે આ પુસ્તક સાંભળવાને બદલે નસીબના ભરોસે જ બેસી રહ્યા હોત. તેઓ એવા સમજદાર લોકો હશે જે એ શીખી લેશે કે મોટા વિચારોના સહારે પોતાની જાતને સફળતાના રસ્તે કઈ રીતે નહીં જઈ શકાય છે. અંદર જાઓ. સફળતાનો દરવાજો આજે પહેલાં કરતાં થોડો વધારે ખુલ્યો છે. એ નિશ્ચિત કરી લો કે તમે પણ સફળ લોકોના સમૂહમાં સામેલ થવા ઈચ્છો છો. તમે પણ તમારી મનગમતી વસ્તુ મેળવવા માંગો છો. સફળતાની તરફ આ તમારું પહેલું પગલું હશે. આ એક મૂળભૂત પગલું છે. આ પગલું ભર્યા વગર નહીં ચાલે. પહેલું પગલું પોતાનામાં વિશ્વાસ કરો. વિશ્વાસ કરો કે તમે સફળ થઈ શકો છો. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. વિશ્વાસની શક્તિને કઈ રીતે વિકસાવવી? વિશ્વાસની શક્તિ પ્રાપ્ત કરવા અને વિશ્વાસને દ્રઢ બનાવવા માટે 3 ઉપાય કરી શકાય છે. 1. સફળતા વિશે વિચાર કરવો. અસફળતા વિશે ન વિચારવું. નોકરીમાં, ઘરમાં અસફળતાના બદલે સફળતા વિશે વિચારવું. જ્યારે તમારી સામે કોઈ કઠોર પરિસ્થિતિ આવે તો વિચારો, હું જીતી જઈશ. એવું ન વિચારો, કદાચ હું હારી જઈશ. જ્યારે તમે કોઈની સાથે સ્પર્ધા કરો તો વિચારો, હું સર્વશ્રેષ્ઠ છું. એમ ન વિચારો, હું તેના જેટલો યોગ્ય નથી. જ્યારે પણ તક મળે તો વિચારો, હું આ કરી શકું તેમ છું. એવું ન વિચારો કે હું આ નહીં કરી શકું. તમારી ચિંતન પ્રક્રિયા પણ આ વિચારને હાવી થઈ જવાડો. હું સફળ થઈને જ બતાવીશ. સફળતા વિશે વિચારવાનું તમારું મગજ એવી યોજના બનાવી લે છે જેનાથી તમને સફળતા મળે છે. અસફળતા વિશે વિચારવાથી આનાથી તદ્દન વિપરીત થાય છે. અસફળતા વિશે ચિંતન કરવાથી તમારા મગજમાં એવા વિચારો આવે છે જેનાથી તમને અસફળતા મળે છે. 2. તમારી જાતને વારંવાર યાદ કરાવો કે તમે જેટલું સમજો છો તમે તેના કરતાં ઘણા સારા છો. સફળ લોકો સુપરમેન નથી હોતા. સફળતા માટે સુપર ઇલેક્ટ્રિક હોવું જરૂરી નથી.
સફળતા માટે ન તો કોઈ જાદુઈ શક્તિ કે રહસ્યમય તત્વની જરૂર હોય છે, સફળતાને ભાગ્ય સાથે પણ કોઈ સંબંધ નથી. સફળ લોકો સાધારણ લોકો જ હોય છે, પણ એવા લોકો હોય છે જેમને પોતાના પર વિશ્વાસ છે, પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ છે અને તેઓ માને છે કે તેઓ સફળ થઈ શકે છે. ક્યારેય, હા ક્યારેય પોતાની જાતને રસ્તામાં ન વેચવી. 3. મોટું વિચારવામાં વિશ્વાસ રાખો. તમારી સફળતાનો આકાર કેટલો મોટો હશે તે તમારા વિશ્વાસના આકાર પરથી નક્કી થશે. જો તમારા લક્ષ્ય નાના હશે તો તમારી ઉપલબ્ધિઓ પણ નાની હશે. જો તમારું લક્ષ્ય મોટું હશે તો તમારી સફળતા પણ મોટી હશે. એક વાત ક્યારેય ન ભૂલશો, મોટા વિચારો અને મોટી યોજનાઓ કાયમ નાના વિચાર અને નાની યોજનાઓ કરતાં સરળ હોય છે. જનરલ ઇલેક્ટ્રિક કંપનીના ચેરમેન રાલ્ફ જે કોર્ડિનરે લીડરશીપ કોન્ફરન્સમાં કહ્યું હતું, જે પણ લીડર બનવા માંગે છે તેણે પોતાના અને પોતાની કંપનીના વિકાસની યોજના બનાવી લેવી જોઈએ અને તે અંગે દ્રઢ નિશ્ચય કરી લેવો જોઈએ. કોઈ પણ કોઈ બીજા વ્યક્તિના વિકાસનો આદેશ ન આપી શકે. કોઈ વ્યક્તિ દોડવાની સ્પર્ધામાં આગળ રહેશે કે પાછળ રહી જશે આ એના ઉપર નિર્ભર કરે છે કે તેની તૈયારી કેવી છે. આ એવી વસ્તુ છે જેમાં સમય લાગે છે, મહેનત લાગે છે અને આમાં ત્યાગની પણ આવશ્યકતા હોય છે. તમારા બદલે આ બધું કોઈ બીજું ન કરી શકે. મિસ્ટર કોર્ડિનરની સલાહમાં દમ છે અને આ વ્યવહારિક છે. આના પર ચાલો. જે લોકો બિઝનેસ મેનેજમેન્ટ, સાયન્સ લાઇન, એન્જિનિયરિંગ, ધાર્મિક સંસ્થાઓ, લેખન, અભિનય અને બીજા ક્ષેત્રમાં ટોચ પર પહોંચે છે, તેઓ નિષ્ઠા અને લગ્ન સાથે આત્મવિકાસની યોજના પર ચાલીને આત્મવિશ્વાસની યોજના પર જ ચાલીને ત્યાં પહોંચી શક્યા છે. કોઈપણ પ્રશિક્ષણ કાર્યક્રમમાં અને આજ આ પુસ્તકના લક્ષ્યમાં પણ છે. 3 વાતો હોવી જોઈએ, આમાં સામગ્રી હોવી જોઈએ, એટલે કે શું કરવું જોઈએ. બીજી વાત એ કે આમાં કોઈ પદ્ધતિ હોવી જોઈએ, એટલે કે કઈ રીતે કરવું. ત્રીજી વાત એ કે આ એસિડ ટેસ્ટને પાસ કરવો જોઈએ, એટલે કે તેનું પરિણામ મળવું જોઈએ. શું કરવું, આ બાબત સફળતા વિશે તમારા વ્યક્તિગત પ્રશિક્ષણ કાર્યક્રમ, સફળ લોકોના અભિગમો અને તકનીકોનું અધ્યયન કરવું સાથે સંબંધિત છે. તેઓ કઈ રીતે પોતાને સફળ બનાવે છે, કઈ રીતે અડચણોનો સામનો કરે છે અને તેને દૂર કરે છે, તે કઈ રીતે અન્ય પાસેથી સન્માન પ્રાપ્ત કરે છે, કઈ વસ્તુ છે જે તેમને સાધારણ લોકોથી અલગ કરે છે, સફળ લોકો કઈ રીતે વિચારે છે, આત્મવિકાસ કઈ રીતે કરી શકાય તે ભાગ તમારી કાર્યયોજના બનાવશે. આ દરેક અધ્યાયમાં આવશે. આનાથી કામને દિશા મળે છે. આના પર અમલ કરો અને તેના પરિણામોને જાતે અનુભવ કરો. આ પુસ્તકમાં પ્રશિક્ષણના સૌથી મહત્વપૂર્ણ ભાગ એટલે કે પરિણામ પર પણ ધ્યાન અપાયું છે. અહીંયા જે કાર્યક્રમ અપાઈ રહ્યો છે, જો તમે તેનો અમલ કરશો તો તમને એવી સફળતા મળશે અને એટલા મોટા પાયે મળશે જેની તમે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. સફળતાનો તમારા વ્યક્તિગત પ્રશિક્ષણ કાર્યક્રમમાં તમને ઘણા લાભ થશે. તમારો પરિવાર તમારું સન્માન થોડું વધારે કરશે. તમારા મિત્ર અને તમારા સહયોગી તમારી પ્રશંસા કરવા લાગશે. તમે વધારે ઉપયોગી નીવડશો. તમારી પાસે પ્રતિષ્ઠા હશે, લોકપ્રિયતા હશે, વધારે કમાણી હશે અને તમે ઉત્તમ જીવનશૈલીનો આનંદ લઈ શકશો. પોતાની જાતને શીખવવાની જવાબદારી તમારી જ છે. કોઈ બીજી વ્યક્તિ તમારા માટે ઊભી રહીને તમને એ નહીં કહે કે તમારે શું કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે. આ પુસ્તક તમને રસ્તો બતાવશે, પરંતુ તમે અને ફક્ત તમે જ પોતાની જાતને સમજી શકો છો. ફક્ત તમે જ પોતાની જાતને એવો આદેશ આપી શકો છો કે આ કે તમે આ પુસ્તકમાં આપેલ સિદ્ધાંત પર ચાલશો. ફક્ત તમે જ તમારી પ્રગતિનું મૂલ્યાંકન કરી શકો છો. જ્યારે તમે તમારા રસ્તેથી થોડા ભટકવા નાખશો તો ફક્ત તમે જ તમારી ભૂલોને સુધારીને સાચા રસ્તે આવી શકો છો. 100 વાતની 1 વાત, તમારી જ તમારી જાતને એ નાયક બનાવવાની છે કે જેથી તમે મોટી મોટી સફળતા પ્રાપ્ત કરી શકો. તમારી પાસે પહેલેથી જ એક એવી પ્રયોગશાળા છે જેમાં તમે કામ કરો છો અને અધ્યયન કરો છો. તમારી પ્રયોગશાળાઓ તમારી આજુબાજુના જ છે. તમારી પ્રયોગશાળામાં માણસો રહે છે. આ પ્રયોગશાળામાં માનવીય કાર્યોના દરેક પ્રકારના ઉદાહરણ છે. જો તમે તમારી આ પ્રયોગશાળામાં પોતાને વૈજ્ઞાનિક સમજી લો તો તમે ઘણું બધું શીખી શકો છો. તેના કરતાંય મોટી વાત એ છે કે અહીંયા તમારે કશું જ ખરીદવું નહીં પડે. આનું કોઈ ભાડું આપવું નહીં પડે. અહીં કોઈ પ્રકારની ફી નથી. તમે આ પ્રયોગશાળાનો ઉપયોગ મફતમાં કરી શકો છો. પોતાની પ્રયોગશાળાના ડાયરેક્ટર તરીકે તમારે એ જ કરવો પડશે જે દરેક વૈજ્ઞાનિક કરે છે. તમારે અવલોકન અને પ્રયોગ કરવાના રહેશે.
શું તમને આ વાતે આ વાત પર આશ્ચર્ય નથી થતું કે આપણી ચારે બાજુ આજીવન આટલા બધા લોકો રહે છે, છતાં મોટાભાગના લોકો એ નથી જાણી શકતા કે મનુષ્યના વ્યવહારની પાછળનું શું કારણ હોય છે? મોટાભાગના લોકો એ જાણતા જ નથી કે અવલોકન કરી કઈ રીતે કરાય. આ પુસ્તક એક મહત્વપૂર્ણ લક્ષ્ય તમને એ શીખવવાનું પણ છે કે તમે અવલોકન કઈ રીતે કરો, વ્યક્તિના કામ પાછળ છુપાયેલા કારણોને કઈ રીતે સમજશો. તમે સ્વયંને એ સવાલ પૂછી શકો છો, એવું કેમ કે જ્હોન આટલો સફળ છે જ્યારે ટોમ ફક્ત દિવસ પસાર કરી રહ્યો છે? ઘણા લોકોને આટલા બધા મિત્ર કેમ હોય છે જ્યારે ઘણાને બહુ જ ઓછા હોય છે? લોકો કોઈએ કહેલી વાતો પર વિશ્વાસ કેમ કરી લે છે જ્યારે તેઓ કોઈ અન્ય વ્યક્તિએ કહેલ વાત તે જ વાત પર વિશ્વાસ કેમ નથી કરતા? એક વખત તમે પ્રશિક્ષિત થઈ જાઓ પછી તમે ફક્ત અવલોકન કરવાની સરળ પ્રક્રિયા દ્વારા જ અતિ મૂલ્યવાન શીખ મળવા લાગશે. અહીં બે વિશેષ ઉપાય આપ્યા છે જેના દ્વારા તમે અવલોકનની કળા શીખી શકો છો. તમે તમારી આસપાસના બે સૌથી સફળ અને અસફળ લોકોનું અધ્યયન માટે પસંદ કરો. પછી જેમ જેમ તમે આ પુસ્તક વાંચતા જાઓ તેમ તેમ તે જોતા જાઓ કે તમારો સફળ મિત્ર કઈ રીતે સફળતાના આ સિદ્ધાંતો પર ચાલે છે. એ પણ જોવો કે આ પ્રકારના લોકોનું અધ્યયન કરવાથી તમે પોતે આ પુસ્તકના આપેલા સિદ્ધાંતોનું સત્યતાને પારખી શકશો. બીજી વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારના સંપર્કથી તમને સફળતાના સિદ્ધાંત આજમાવવાનો મોકો મળે છે. તમારું લક્ષ્ય એ હોવું જોઈએ કે તમે સફળતાની કાર્ય યોજના બનાવવાની આદત પાડો. આપણે જેટલા વધારે અભ્યાસ કરીશું તેટલી ઝડપથી સફળ થઈશું. આપણા ઘણા બધા મિત્રોને ગાર્ડનિંગનો શોખ હોય છે. આપણા બધા એવું સાંભળતા હોઈએ છીએ કે છોડને વધતા જોવું કેટલું રોમાંચક હોય છે, ખાતર પાણીથી કે તે કેવા ઝડપથી વધે છે, ગયા અઠવાડિયા કરતાં આજે તે કેટલા મોટા થઈ ગયા છે. નિશ્ચિત રૂપે જ્યારે વ્યક્તિ સાવધાનીપૂર્વક પ્રકૃતિ સાથે સમન્વય કરી લે છે તો તેનું પરિણામ રોમાંચક હોય છે. પરંતુ જો તમે સાવધાનીથી વિચાર મેનેજમેન્ટ કાર્યક્રમ મુજબ ચાલશો તો તેના પરિણામો 10 ગણા વધારે રોમાંચક હશે. એ જોવું સુખદ હશે કે તમે દર મહિને દરરોજ વધારે આત્મવિશ્વાસી, વધારે પ્રભાવશાળી, વધારે સફળ બનતા જાઓ છો. જીવનમાં અન્ય કોઈ વસ્તુ આપને એટલો સંતોષ નહીં આપી શકે જેટલો એ જાણવાથી મળે કે તમે સફળતા અને ઉપલબ્ધિની યોગ્ય રાહ પર ચાલી રહ્યા છો. આ રાહ પર ચાલવા માટે સૌથી મોટો પડકાર એ જ છે કે તમે તમારી ક્ષમતાઓને મહત્તમ લાભ ઉઠાવો. નિત્યજ્ઞાન ઓડિયોસ. આગળના ઓડિયો બુક્સમાં આપણે જોઈશું પ્રકરણ 2, બહાના સાઇટિસનો ઉપચાર કરવો આ અસફળતાનો રોગ છે. જો તમને આ ઓડિયો બુક ગમ્યો હોય, પસંદ પડ્યો હોય તો આને લાઇક અને શેર જરૂર કરજો. જો મારા માટે કોઈ સુઝાવ હોય તો તેને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. ધ મેજિક ઓફ થિંકિંગ બિગ. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.